નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિશે ગુજરાતીની એકમ કસોટી જુલાઈની અંદર જે મિત્રો પ્રથમ આવનાર છે તેનું સંપૂર્ણ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો તમારા કુલ ગુણ પચીસ અને એક કલાકની અંદર આ પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન તમારે એકમ કસોટીની નોટબુકમાં લખવાનું રહેશે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબરની વાન બોલાવવા માટે કયો નંબર ઉપર ફોન કરવો જોઈએ તો સી એકસો આઠ પ્રોવિઝન સ્ટોર્સ કોની નજીકમાં છે તો સિટી મોલ એટલે કે ડી પ્રકાશ સ્કૂલની નજીકમાં શું આવેલું છે તો મિત્રો એક બાજુ બસ સ્ટેન્ડ છે અને બીજી બાજુ સિટી મોલ છે આનંદ પ્રોવિઝનલ સ્ટોર્સ જે છે મિત્રો કયા કોમ્પ્લેક્સમાં આવેલું છે તો પીઠક કોમ્પ્લેક્ષની અંદર આવેલું છે તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તો વાહન ચલાવતી વખતે મિત્રો આ પ્રમાણે તમારે સાવધાની રાખવી જોઈએ જ્યાં માણસોની વધારે અવરજવર હોય તે વાહન ઝડપથી ચલાવવું નહીં ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરવી નહીં અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવું નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે તો મિત્રો શહેરની અંદર એમ્બ્યુલન્સ હોસ્પિટલ શાળા બસ સ્ટેશન જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવા માટેના વિવિધ દુકાનોના કોમ્પ્લેક્ષ પોલીસ ચીપ અને નાસ્તા હાઉસ વગેરે મિત્રો સુવિધાઓ હોય છે આના કરતાં પણ વધારે સુવિધાઓ જે તમે મિત્રો શહેરની અંદર ગયા હો અને જે જે સેવાઓનો લાભ લીધો હોય એ પણ લખી શકો છો અકસ્માત સ્થળે એકસો આઠ કેવી રીતે પહોંચી હશે તો અકસ્માત સ્થળેથી કોઈએ એકસો આઠને ફોન કરીને જણાવ્યું હશે કે આ સ્થળે અકસ્માત થયો છે એટલે ત્યાં એકસો આઠ પહોંચી હશે ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સી વાતચીત કરતા હશે તો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એને વિશે જાત જાતની વાતચીત કરતા હોય છે એક કહે છે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ તો બીજો કહે છે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થાય જ ને ત્રીજો કહેશે બાઇક ચલાવનાર જુવાની આ એટલી તેજ બાઇક દોડાવતા હોય છે ને કે આવા અકસ્માત થયા વગર રહે જ નહીં તો કોઈ કહેશે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ ફેરી હતી નહીતર તો આખી ખોપરી જ ફાટી જાત નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો એક જ દે ચિનકારી કાવ્યમાં કવિનું શું સળગ્યું નથી તો મિત્રો સગડી એટલે કે જવાબ આવે છે ડી તણખો ક્યાં ન પડ્યો તો જામગરીમાં એટલે કે બી એક જ દે ચિનકારી કાવ્યના કવિનું નામ શું છે તો હરિહર ભટ્ટ છે કંસમાં આપેલા મિત્રો શબ્દનો યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક જ દે ચિનકારી જામગીરીમાં તણખો ન પડ્યો ઠંડીમાં મૂજ કાયા થરથરે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક જ દે ચિનગારી કાવ્યમાં જામગરી શબ્દ કયા અર્થમાં વપરાય છે તો જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે એક જ દે એકદકારી કાવ્યના કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરથક કામો કરવામાં ખર્ચી નાખ્યું પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યા પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહા નલરૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદ સૂરજ અને આકાશની અટારીએ તારા જળ હળે છે પણ મારું જીવન જ કેમ અંધકાર છે પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી આથી કવિની ધિરજ ખૂટી ગઈ છે આની સાથે મિત્રો તમારી કાવ્ય ભક્તિ પંક્તિઓ જે છે પૂર્ણ કરવાનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો અહીં આપણે મહાનલ એક જ દેહ ગારી ઠંડીમાં મૂજ કાયા થરથરે ખૂટી ધીરજ મારી વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક જીન ગારી મહાનલ એક જ દે ચીન ગારી આવી પણ પંક્તિઓ પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણો આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂર્ણ થાય છે મિત્રો તમારો ઓરિજિનલ પેપર કાલે પૂરા થયા થઈ ગયા બાદ બપોરે બાર વાગ્યા પછી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ચેનલમાંથી મિત્રો તમે મેળવી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં